હું હેમંત જોશી વિજયનગર હાઈસ્કૂલ નારાયણપુરા ધોરણ બાર નામાનંદ મૂળ તત્વોમાં આપણે વાર્ષિક હિસાબોનો દાખલો ગણી રહ્યા છે તો જોઈએ અને અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે જોયું કે નવમો દાખલો આપણે ગણતા હતા સૌ પહેલાં જમા બાકીથી શરૂઆત કરી પછી ઉધાર બાકીઓ આપણે એન્ટ્રી કરી હવે હવાલાની શરૂઆત કરીશું મિત્રો આપણે શાંતિથી સમજવાનું છે કોઈ જાતની ઉતાવળ નથી કરવી મૂડી પર આઠ ટકા લેખે તો મૂડી પર વ્યાજ ગણવો તો મૂડી પર વ્યાજ એટલે નફાનું શાંત ફારવણી ખાતામાં આવશે કારણ કે ભાગીદારોની લેવડ દેવડનું છે તો એમાં આપણે ટાઇટલ મારીશું મૂડી પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા એ જ રીતે મૂડી ખાતાની જવા બાજુ પર ટાઇટલ મારીશું તારીખ એકત્રીસ ત્રણ સત્તર મૂડી પર વ્યાજ હવે અહીંયા લખેલું છે કે મૂડી પર બાર ટકા લેખે વ્યાજ ગણવાનું છે મિત્રો તો આપણે મૂડી છે ચોવીસ હજાર અને સોળ હજાર તેના એના પર બાર ટકા લખી લખી દઉં તો પાર્થિવનું આવશે એક હજાર નવસો વીસ અને પ્રિયાનું આવશે એક હજાર બસો એંસી એ બંનેનું ટોટલ બાર મૂકી દઈશું અહીંયા મૂડી ખાતાની પણ જમા બાજુ પ્રિયા પાર્થિવની રકમ એક હજાર નવસો વીસ પાર્થિવના ખાનામાં એક હજાર નવસો વીસ પ્રિયાની એક હજાર બસો એંસી પ્રિયાના ખાનામાં એક હજાર બસો એંસી પછી ઉપાડ પર બાર ટકા વ્યાજ આપ્યું છે તો એ ભાગીદારો પાસેથી લેવાનું એટલે આપણે લખ્યું ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા અને મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યું એકત્રીસણ સત્તર ઉપાડ પર વ્યાજ મિત્રો પાર્થિવએ દર માસના અંતે ચારસો તો દર માસના અંતર આપ્યો હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં શી ગયા છે કે ઉપાડનું વ્યાજ આપણે શોધવું પડે આઈ બરાબર પીઆરએન છેદમાં શો પી એટલે રકમમાં આપ્યું છે ચારસો કે દર માસના અંતે ચારસો તો પી બરાબર ચારસો આર એટલે ટકા અને દર માસના અંતે આપેલું છે તો એન બરાબર મિત્રો છાસઠ ભાગ્યા બાર લેવાના એટલે ચારસો ગુણ્યા બાર ગુણ્યા છાસઠ ભાગ્યા સો ગુણ્યા બાર એનું સાદુરૂપ આપતા આવશે બસો ચોસઠ રૂપિયા એટલે આપણે પાર્થિવના સામે લખીશું બસો ચોસઠ અને અહીંયા ઉપાડ ઉપાડ પર વ્યાજ પાર્થિવના ખાનામાં લખીશું બસો ચોસઠ પછી પ્રિયાએ એક દસ સોળના રોજ ઉપાડ કર્યો છે મિત્રો તો પ્રિયાનો ઉપાડ આપેલો છે બત્રીસો રૂપિયા અને બાર ટકા લેખે ઉપાડ પર વ્યાજ બાર ટકા લેખે એનું ગણીશું મિત્રો બાર ટકા લેખી એનું ઉપાડ પર વ્યાજ ગણીશું બત્રીસો તો આવશે ત્રણસો ચોર્યાસી રૂપિયા પણ એની તારીખ આપી છે એક દસ સોળ એટલે દસ અગિયાર બાર એક બે અને ત્રણ એટલે કે છ માસનું તો છ માસનું એનું વ્યાજ શોધીશું તો આવશે એકસો બાણું રૂપિયા અહીંયા પણ નીચે પ્રિયાના ખાનામાં લખીશું એકસો રૂપિયા અહીંયા પછી બસો અને એકસો બાણુંનો સરવાળો બાર લખી નાખીશું હવે બીજો હવાલો જોઈએ દસ હજારના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો વેચાણની નોંધ કરવાની બાકી છે તો વેચાણમાં આપણે પ્લસ કરવું પડશે તો લખીશું પ્લસ નહીં નોંધેલ વેચાણ દસ હજાર એટલે આ બેનો સરળો થશે બે લાખ દસ હજાર અંદરના ભાગમાં અને ઉધાર વેચાણ છે એટલે આપણા દેવાદારોમાં પણ નોંધવાનું બાકી છે તો એમાં નોંધીશું પ્લસ નહીં નોંધેલ વેચાણ દસ હજાર એટલે અડતાલીસને દસ અઠાવન હજાર પછી મિત્રો આપ્યું છે કે માર્ચ સત્તરની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી બે હજાર વધુ ગણ્યો છે આમાં આમ તો દરેક હવાલાની બે અસર થાય છે મિત્રો પણ એક જ એવો હવાલો છે કે જેની એક જ અસર થાય કારણ કે સરવાળામાં ફેરફાર થયેલો છે એટલે જો ભૂલથી સરવાળો આપણે વધુ ગણ્યો છે તો વેચાણનો સરવાળો આપણે ઓછો કરી નાખીશું એટલે કે માઇનસ કરવું પડશે તો લખીશું માઇનસ ભૂલથી વધુ ગણેલ સરવાળો બે હજાર એટલે બે લાખ દસ હજારમાંથી બે હજાર બાદ કરીશું એટલે બાર આવશે બે લાખ આઠ હજાર અને બીજી કોઈ અસર નહીં થાય મિત્રો હવે આવશે બે હજારની વધારાની ઘાલખાદ માંડીવાળો અને પાંચ ટકા ઘાલખાદ અનામતની જોગવાઈ કરો એટલે દેવાદારોમાંથી આપણે લખીશું માઇનસ ગાલખત કૌશમાં હવાલો બે હજાર એટલે અઠ્ઠાવનમાંથી બે હજાર જાય તો આવશે છપ્પન હજાર એના આપણે પાંચ ટકા ગણીશું મિત્રો તો ગાલખત અનામત માઇનસ અઠ્યાવીસો બાર આવશે ત્રેપન બસો અને આ ઘાલખાદ હવાલાની આવી અને આ ઘાલખાદ અનામત હવાલાની આવી તો એ બંને રકમ આપણા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવશે ઘાલખાદ હવાલાની બે હજાર વત્તા ઘાલખાદ અનામત હવાલાની અઠ્યાવીસો અને બંનેનો સરળો હશે બહારના ખાનામાં અડતાલીસો પછી મિત્રો આવશે ચાર હજારનું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે તો ફર્નિચર નકામું થઈ ગયું એટલે ઓછું થઈ ગયું તો એમાંથી માઇનસ કરીશું કે માઇનસ નુકસાન ચાર હજાર એટલે દસ હજાર હતું એમાંથી ચાર હજારનું નકામું થઈ ગયું તો બાકી રહ્યું છ હજાર અને ફર્નિચર આપણું ઓછું થયું એટલે આપણું નુકસાન કહેવાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર આપવી પડે અન્ય ખર્ચામાં ફિટિંગ્સ ફર્નિચર અને ફિટિંગનું નુકસાન ચાર હજાર પછી મિત્રો છે કે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં પૂરો કરવા બદલ કોર્ટે ચાર હજાર ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે એટલે કે કોર્ટે આપણને ઓર્ડર કર્યો તો આપણું દેવું થયું તો પાક્કા સરવાની બીજી અસર આવશે મૂડી દેવા બાજુ પર કરાર ભંગના દાવાના ચાર હજાર અને આપણું નુકસાન કહેવાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પણ મિત્રો આવશે કે કરાર ભંગનું નુકસાન ચાર હજાર પછી આ સરસ સવાલો છે ધ્યાનમાં સમજજો ચૂકવવાની બાકી મજૂરીના બે હજાર મજૂરી ખાતે નોંધ્યા છે મતલબ અહીંયા જે મજૂરી આપી છે એમાં નોંધાઈ ગયા છે એટલે એમાં આપણે કોઈ પ્લસ માઇનસ કરતા નથી પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરૈયામાં નોંધવાનું રહી ગયું છે એટલે કે એની બીજી અસર આપણું દેવું કહેવાય એ દેવા મૂડી દેવા બાજુ પર લઈ નોંધવાનું રહી ગયું છે તો નોંધી નાખીએ તો પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આવશે ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા બે હજાર મિત્રો બધા હવાલા પતી ગયા તો પછી હવે જવાબ શોધવાની કોશિશ કરીએ વેપાર ખાતાની જમા બાજુનો સરળ કરીશું તો બે લાખ આઠ હજાર આવશે ઉધાર બાજુ પર બે લાખ આઠ હજાર લખ્યા પછી આ બે રકમ એમાંથી વાત કરીશું તો ડિફરન્ટ આવ્યો ચોરાણું હજાર તો એ નફો આવ્યો આપણો કાચો નફો તો લે એને નફા નુકસાન ખાતે લઈ જઈશું મિત્રો અહીંયા ઉધાર બાજુ છે એટલે અહીંયા જમા બાજુ આવશે કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા ચોરાણું હજાર તો અહીંયા જમા બાજુ ચોરાણું હજાર લખીશું અહીંયા બીજી કોઈ એન્ટ્રી નથી એટલે એ ચોરાણું હજાર સીધે સીધા છેલ્લા ખાનામાં ટોટલ મારીશું અહીંયા ચોરાણું હજાર ટોટલ લખ્યા પછી એમાંથી આ એક બે ત્રણ ચાર રકમ બાદ કરવાથી ડિફરન્ટ આવશે પાસઠ હજાર બસો તો એને કહેવાય ચોખ્ખો નફો એ આપણે નફાનુકસાન ફારવણી ખાતે લઈ જઈશું અહીંયા ઉધાર બાજુ છે મિત્રો એટલે નફા નુકસાન ફારવણી ખાતાની જમા બાજુ પર આવશે ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા પાસઠ બસો અને ઉપાડનું વ્યાજ ચારસો છપ્પન બંનેનો સરળો કરવાથી પાસઠ હજાર છસો છપ્પન આવશે એ પાસઠ હજાર છસો છપ્પન ઉધાર બાજુ છેલ્લા ખાનામાં લખવાથી એમાંથી બત્રીસો મૂડી પર વ્યાજ બાદ કરવાથી ડિફરન્ટ આવશે બાસઠ હજાર ચારસો છપ્પન એને કહેવાય વેંચણી પાત્ર નફો તો એ લઈ જઈશું મૂડી ખાતે પાર્થિવ અને પ્રિયા મિત્રો રકમની અંદર પાર્થિવને પ્રેક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે બંને સરખે ભાગે વેચીશું એટલે બાસઠ હજાર ચારસો છપ્પન ભાગ્યા બે કરીશું તો એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ આવશે આ નફો મૂડી ખાતામાં નીચે જમા બાજુ પર ખેંચીશું એકત્રીસ ત્રણ સત્તર વેચણીપાત્ર નફો તો એ લખીશું એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ પછી ટોટલ કરીશું તો આવશે પાર્થિવનું ટોટલ આવશે સત્તાવન હજાર એકસો અડતાલીસ તો ઉધાર બાજુ છેલ્લા ખાનામાં લખીશું સત્તાવન હજાર એકસો અડતાલીસ એમાંથી ઉપાડ અને ઉપાડનું વ્યાજ બાદ કરીશું તો ડિફરન્ટ આવશે બાવન હજાર ચોર્યાસી એ જ રીતે પ્રિયાનું ટોટલ કરીશું તો અડતાલીસ હજાર પાંચસો આઠ એ ઉધાર બાજુ લખવાથી એમાંથી બત્રીસો અને એકસો બાણું બાદ કરવાથી ડિફરન્ટ આવશે પિસ્તાલીસ હજાર એકસો સોળ જેને કહેવાય આખરની મૂડી એટલે લખીશું બાકી આગળ લઈ ગયા એ પાકા સરોવવામાં મૂડી ખાતાનું જે આપણે ટાઇટલ માર્યું છે એમાં આપણે ખેંચીશું બાવન હજાર ચોર્યાસી અને પિસ્તાલીસ હજાર એકસો સોળ એ બંનેનો સરવાળો સત્તાણું હજાર બસો લખીશું હવે મિત્રો મૂડી દેવા બાજુ પર તમામ રકમનો સરવાળો કરીશું અને મિલકત લેણા બાજુ પર આપણે જોઈ લેવાની જો કોઈ રકમ અંદર તો નથી રહી જતી ને એ તમામ રકમ ચેક કર્યા પછી બધી બહાર લખી નાખવાની અને પછી મિલકત લેણાનો સરવાળો કરવાનો મિલકત લેણાનો સરવાળો અને મૂડી દેવા રકમનો સરવાળો એ બંને બાજુની રકમનો સરવાળો સરખો જ થાય મિત્રો એક લાખ સુડતાલીસ હજાર બસો અને એક લાખ સુડતાલીસ હજાર બસ્સો આ સાથે આપણો દાખલો પૂરો થઈ ગયો છે થોડી પ્રેક્ટિસ કરશો તો વધારે સમજ તમને પડશે અને ટાઈમ પણ બચશે બસ આ લેક્ચરમાં આપણે આટલી સુધી કરીશું થેન્ક યુ